મકાન ધરાશાયી થયું છે. કુંભારવાડા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું. 2-3 લોકો દબાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. એસ્ટેટ અને ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને જે લોકો દબાયા છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નિર્માણાધીન આ મકાન હતું અને તે મકાન ધરાશાયી થતાં તેના નીચે 2-3 લોકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જે લોકો દટાયા હશે તેમને બહાર કાઢવા માટે એસ્ટેટ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને જે પણ રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે. એક સાંકડી ગલી પાસે આ ઘર આવેલું હતું અને આ મકાન નિર્માણાધીન હતું. તેનું કામકાજ ચાલી રહ્યું હતું છેલ્લા કેટલાક સમયથી અને સવારથી જ આ મકાનની અંદર જે કામ કરી રહ્યા હતા તે 2-3 લોકો દટાયા હોવાની આશંકા છે. વધુ વિગતો સાથે ફોનલાઈન પર સંવાદદાતા મુસ્તાક દલ જોડાયેલા છે. મુસ્તાક, જામનગરમાં મકાન ધરાશાયી થયું, શું છે હાલની સ્થિતિ, ક્યાં પહોંચ્યું છે રેસ્ક્યુ ઓપરેશન? હજી મીર, ચોક્કસથી સમગ્ર ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો જામનગર શહેરના જે કુંભારવાડા દેવુભાનો ચોક વિસ્તાર કહેવામાં આવે છે કે ખૂબ જ સાંકડો અને અહીં જે સ્લમ વિસ્તાર છે ત્યાં 2 માળનું એક જે મકાન નિર્માણ પામી રહ્યું હતું અને જે સતત 2-3 દિવસ વચ્ચે વરસાદ જામનગરમાં ભારે પડવાને કારણે ક્યાંક ને વરસાદની અસરને લઈને મકાન નબળું પડ્યું હોય અને આજે જે બપોરના સમયે મકાન ધરાશાયી થયું છે. આ મકાન ધરાશાયી થવામાં જે 2 મહિલાઓ પણ અંદર દટાઈ છે અને એક જ મકાન માલિક પણ અંદર હોવાના સહિત કુલ 3 લોકો દટાયા હોવાની આશંકા સેવામાં આવી રહી છે. જેને લઈને આજ જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટુકડીઓ તેમજ એસ્ટેટ અને પોલીસની ટુકડીઓ પણ ત્યાં પહોંચી છે અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. જોકે સ્થાનિકો પણ તમામ મદદમાં જોડાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાંકડો વિસ્તાર હોવાના કારણે રેસ્ક્યુ કરવામાં પણ તકલીફ પડી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ 3 લોકોના મૃત્યુ થવાની પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આશંકા સેવામાં આવી રહી છે. મીર જી, બિલકુલ. જામનગરમાં જયારે આ મકાન ધરાશાયી થયું છે મુસ્તાક, ત્યારે ખાસ કરી આ જે વિસ્તાર હતો તે કયા પ્રકારનો વિસ્તાર હતો, આસપાસ કેટલા મકાનો હતા અને કઈ રીતે આ સમગ્ર ઘટના સામે આવી હતી? ચોક્કસથી મીર, વાત કરવામાં આવે તો આજે છે એક સ્લમ વિસ્તાર છે અને આજુબાજુમાં ખૂબ જ નાની નાની જગ્યાઓમાં મકાન આવેલા છે, સાંકડો વિસ્તાર છે અને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં પણ ખૂબ જ સાંકડી ગલીઓ હોવાના કારણે જે રેસ્ક્યુ કરવામાં પણ જે જવાનોને તકલીફ પડી રહી છે અને કાટમાળ છે જે સદંતર આખે આખો જે ધરાશાયી થઈ ચૂક્યો છે, જેથી કાટમાળની અંદર જે મહિલાઓ અને પુરુષ છે તેને પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આસપાસમાં પણ જે છે પાકા મકાનો હતા, પરંતુ જે જામનગરમાં છેલ્લા 1 સપ્તાહની અંદર 2-3 દિવસ ભારે વરસાદ પડવાના કારણે સમગ્ર ઘટના બની છે. મકાન નબળું પડ્યું જેથી મકાન ધરાશાયી થયું છે, નવું મકાન બની રહ્યું હતું. હાલ અત્યારે જે પ્રાથમિક ધોરણે જે કાટમાળ હટાવી અને જે અંદર દબાયેલા છે તેને રેસ્ક્યુ કરવાની પ્રાથમિકતા જોવામાં આવી રહી છે. મુસ્તાક, આભાર આપનો. સમગ્ર માહિતી બદલ આપની પાસેથી અપડેટ લેતા રહીશું. પરંતુ જામનગરમાં વધુ એક દુર્ઘટના, રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી મકાન ઇમારત ટાંકીઓ પડવાની દુર્ઘટના સર્જાતી છે. જામનગરમાં આ જ પ્રકારની દુર્ઘટના નિર્માણાધીન મકાન ધરાશાયી થયું, જેને કારણે નીચે 3-4 લોકો દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. ફાયર અને એસ્ટેટ વિભાગની ટીમ હાલ ઘટના સ્થળે છે અને જે પણ લોકો દટાયા હોય તેમને બહાર કાઢવા